અને બાદના આસપાસ નગરમાં રહેતો નાગરાજ પાટીલ 16મી રાત્રે સંજય નગર પાસે ઉભો હતો. તે વખતે મોપેડ પર આવેલા બારકુ પાટીલ અને દિનેશ ઉર્ફે દિનિયાએ ડ્રાઈવરને લાત મારી ચપ્પુથી હુમલો કરી દીધો હતો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. નાગરાજ પાટીલે વાયરી કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. માથાભારે મન્યા ડુક્કડની રાકેશ વાઘ અને વિશાલ વાઘની સાથે દુશ્મની ચાલી રહી છે. નાગરાજ પાટીલ રાકેશ વાઘનો પંટર છે અને ભૂતકાળમાં બારકુ પર લીંબાદમાં હુમલો થયો ત્યારે નાગરાજ રાકેશની સાથે આવ્યો હતો, જેના કારણે બારકુએ હુમલો કર્યો છે. લીંબાદ પોલીસે ગુનો નોંધ્યો છે. મોટા ભાઈના મર્ડરનો બદલો લેવા દોઢેક મહિના પહેલા મહારાષ્ટ્રના શિરપુરથી અનિકેત પાસેથી 35,000માં પિસ્તોલ લીધી હતી. જયેશ ઉર્ફે બારકુ વાઘે અત્યાર સુધી ખૂન, ખૂની કોશિશ, લૂંટ, આર્મ્સ એક, પ્રોહિબિશન તથા મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા છે. જ્યારે દિનેશ ઉર્ફે દિનિયો પાટીલ ભૂતકાળમાં 2 ખૂન, આર્મ્સ એક સહિતના 10થી વધુ ગુનાઓમાં પકડાયો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ આજથી 2-3 દિવસ પહેલાં લીંબાયતમાં એક બનાવ બન્યો હતો, જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી. આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લીંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી. આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી. જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી. અટકાયત કરતા કર્યા બાદ પોલીસને આરોપીઓ પાસેથી 2 છરા અને 1 પિસ્તોલ મળી છે. એ દેશી બનાવટની પિસ્તોલ છે અને 1 જીવતો કાર્ટ્રીજ પણ મળ્યો છે. પોલીસે આ અનુસંધાને ડિંડોલી ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને અન્ય કયા કયા ગુનાઓમાં આ પિસ્તોલનો ઉપયોગ થયો છે કે નહીં અથવા અન્ય કયા કયા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે કે નહીં એ બાબતની તપાસ અનુસંધાને પોલીસે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગી હતી. જે અનુસંધાને પોલીસને 2 દિવસની પોલીસ કસ્ટડી મળી છે, જેથી વધુ વિગત ત્યારે પોલીસને પ્રાપ્ત થશે. આરોપીઓએ જે લીંબાયતમાં ઘટના બની હતી એમાં એ લોકોએ એક નાગરાજ પાટીલ આ નામના વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા શ્રીરામ ચોક ખાતે, અને ચપ્પુના ઘા મારી અને ત્યાંથી નીકળી ગયો હતો. એ બાબતે નાગરાજ પાટીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી અને આ બંને આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ અને દિનેશ પાટીલ આ બંને આરોપીઓ વિરુદ્ધ ધરપકડની કાર્યવાહી આગળ ચાલુ કરી હતી. અત્યાર સુધી જે પોલીસને માહિતી છે તેમ આ લોકોની અંદરની જૂની અદાવત છે અને જેમાં આરોપીઓ એવી વિચારતા હતા કે તેના અગાઉના એમના સંબંધીઓને જે કંઈ હત્યા અને અન્ય બનાવ બન્યા છે એમાં પણ આ જે ફરિયાદી છે લીંબાયતના એનો કોઈ ને કોઈ રીતના એમાં સંડોવણી છે એ પ્રકારની એક પ્રાથમિક વિગત પોલીસને મળી છે. લીંબાયતમાં ઝઘડા દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી ખરી સર? હાલમાં જ્યારે લીંબાયતનો બનાવ અનુસંધાને ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ફરિયાદી આવી કોઈ પણ રજૂઆત પોલીસને કરી ન હતી, પરંતુ ત્યારબાદ વધુ અમે જે વિડીયો મળ્યો હતો એ અને અન્ય બાબતો દ્વારા અમને માહિતી મળી હતી કે ત્યાં કોઈ પિસ્તોલ જેવી કોઈ વસ્તુ પણ એણે ફરિયાદીને બતાવી હતી. તો જે અનુસંધાને પોલીસે ફરીથી ફરિયાદીનું નિવેદન લેવા માટે બોલાવેલ છે અને આ જ પિસ્તોલ જે ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે એનો જ ત્યાં ઉપયોગ થયો હતો કે નહીં એની પણ તપાસ હાલ ચાલુ છે. આ તમામ બાબતે જો કોઈ ઠોસ પુરાવા પોલીસને મળશે તો તે અનુસંધાન તે અનુસાર પોલીસ આગળની કાર્યવાહી કરશે.